કહેવતો તો ઘણી સંતોએ કહી નાખી, પણ આ એવું કંઈ કહી છે જે કહેવત, એને અંગેની એક વાર્તા છે કે બે ગરાશિયા કુટુંબો હતા, અને પછી સ્વાભાવિક છે આપણે ગામમાં રહેતા હોય એટલે ઈર્ષા ભાવતો હોય, અને વ્યવહારિક સંબંધો પાડોશમાં રહેતા હોય, ગામમાં રહેતા હોય એટલે સીમશીમાડે પણ તકરાર થાય, કંઈક ઘરમાં પણ તકરાર થાય, ફળિયામાં થાય, ગામમાં થાય, આમ સ્વાભાવિક રીતે આ તકરારો હોય છે, દરેકની અંદર હોય, અને એ રીતે આ ઈર્ષાભાવ ચાલ્યા જ કરતા હોય. એમ એ ગામની અંદર આ બે કુટુંબ ગરાશિયાના રહેતા છે, અને એમને સહેજે સહેજે પછી બહુ ઘણા દિવસનું આગળ પાસે ચાલ્યું આવતું હોય, ત્યારે એક દાડો બે બરોબર ગામને ચોરા આગળ ભેગા થઈ ગયા, અને ભેગા થઈને પછી આગળ પાછળની વાતો સંભાળીને એકબીજાને કહેવા માંડ્યા કે આમ કર્યું, તે આમ કર્યું, તે આમ કર્યું, એટલે એ બોલાબોલી થવા માંડી. પછી બોલાબોલીમાંથી પછી ઉકારા ટૂંકારા ગમે તેમ પેલાને બોલ્યા, પેલાને બોલ્યા, પછી ગાળો દેવા માંડી પડ્યા, પેલો પેલાને ગાળ દીધી, પેલા પેલાને ગાળ દીધી. હવે તો ગરાશિયા ને એટલે પછી તો તલવારો પણ સાથે જ રાખતા હોય, એમની પાસે જ હોય, એટલે પછી એકબીજાએ તલવારો ખેંચી અને બીજા ઉપર ઘા કર્યા, પેલે પેલા ઉપર કર્યા, પેલે પેલા ઉપર એકબીજાને વાગ્યું, ખૂબ વાગ્યું. એમાંથી પછી પોલીસ કેસ થયો, અને પોલીસ કેસ થયો એટલે કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ આપણી કોર્ટની અંદર કેસ જાય, પોલીસે બધો રિપોર્ટ તૈયાર કર્યો કે આ મારામારી થઈને મારામારીનો કેસ બધો ચાલુ થયો. હવે એમાં બધા જજ આગળ સાક્ષી પુરાવા પણ કરવા જ પડે, એટલે સાક્ષી પુરાવા થયા. ત્યારે એ વખતે પ્રત્યક્ષ પુરાવા માટે એક તે ગામના વાણિયા હતા, એટલે વાણિયાને મૂક્યા કે ભાઈ આ પ્રત્યક્ષ પુરાવો, આ તે વખતે ઊભા હતા, નજરે જોનાર હતા, એટલે એમને સાક્ષીમાં લીધા. એટલે એ પ્રમાણે ત્યાં આગળ સાક્ષી પુરાવા થતા જજે કહ્યું કે આ તમે ત્યાં આ મારામારી જ્યારે થઈ ત્યારે તમે ત્યાં હાજર હતા? તો કે હું ત્યાં હતો. બરાબર, ત્યારે તમે ત્યાં જોયું? તો કે મેં જોયું પણ કરું. તો કેવી રીતે પ્રસંગ બન્યો વાત કરો? તો કે જો સાહેબ, પહેલાં છે એ લોકો બે ભેગા થયા અને બોલાબોલી થઈ, પછી બોલાબોલામાંથી ગાળાગાળી થઈ, અને પછી એમની તલવારો ખેંચી, એટલે એને કહ્યું કે પહેલી બોલાબોલી થઈ, પછી ગાળાગાળી થઈ, અને જે તલવારો એને હબોહબ ખેંચી એ વખત મારી આંખ મીચી ગઈ, એટલે પછી શું થયું ખબર નથી. કોને કોના ઉપર ઘા કર્યો એ મને ખબર નથી, કારણ કે વાણિયા બુદ્ધિવાળા, જો આના તરફ બોલે તોય માર ખાવો પડે, આના તરફ કહેતોય માર ખાવો પડે, એટલે બે વચ્ચે રસ્તો કાઢ્યો કે હબોહબ જ્યારે બરોબર તરવારો ખેંચે મારી આંખ મીચે કે એ ઘડી મને ખબર નથી કોને કોના પર ઘા કર્યો, આટલું જ મેં જોયું છે. એટલે એના ઉપરથી કહેવત થઈ છે કે આ રીતે કે વાણી હતા અને બુદ્ધિથી આ પોતાનો બચાવ કરી લીધો અને પોતાનું રક્ષણ કરી લીધું, એ પ્રમાણે આ કહેવત છે. એટલે કહેવાનું શું કે આપણે પણ આ ભગવાન ભજવા છે, એટલે કેટલી વખત માયામાંથી બચ્યું હોય ત્યારે આવું બધું યુક્તિ પ્રયુક્તિ કરી નીકળી જવું જોઈએ, નહીં તો માયામાં ફસાઈ જઈએ અને માયા આપણને એ કરી નાખે. એટલે મહારાજ કહે છે આ પ્રમાણે આપણે પણ આમાંથી માયામાંથી કેમ બચી જવું, કેમ આપણું રક્ષણ થાય, એ રીતે આ વાત છે. ખરી